અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મહુડી ગામના ગ્રામજનો આજે પણ વિકાસથી વંચિત, ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે, ગામની પાણીની ટાંકી પણ જર્જરિત બની. મેઘરજ તાલુકાનું મહુડી ગામ પાયાની કહી શકાય તેવી સુવિધાઓથી આજે પણ તદ્દન વંચિત રહી જવા પામ્યું છે. મહુડી ગ્રામ ગ્રુપ પંચાયત છે. આ ગામની 150 જેટલા ઘરની 800 જેટલી વસ્તી ધરાવે છે. આ ગામ આજે પણ પીવાના પાણી માટે ખેતરે ખેતરે 2-2 કિલોમીટર સુધી રજપડાટ કરે છે. પીવાનું પાણી ખેતરીથી ભરી લાવે છે અને આ ભર ઉનાળાના દાડા ટૂંકા કરે છે. ગામમાં પાણીની ટાંકી છે દાયકાઓ જૂની, જેનું આજ દિન સુધી રિપેરિંગ પણ થયું નથી. પ્રથમ નજરે તો આને પીવાના પાણી માટેની ટાંકી કહેવાની ભૂલ થાય તેમ ટાંકીમાં ઝાડવા ઉગી નીકળ્યા અને અંદરની સિમેન્ટના પોપડા પણ ઠગ ખડકાઈ ગયા છે. ટાંકીની અંદર કે જેનું પાણી પીવાના ઉપયોગમાં આવે છે તો અત્યંત ગંદકીથી ખદબદે છે. પાઇપલાઇનના ઠેકાણા નથી. વાલ્વની ખરાબીને કારણે આજે ટાંકીમાં પાણી ભરી શકાતું નથી. માંડ 10-1 મિનિટ ચાલે તેટલું પાણી આવે અને એ વાહક લીકેજ હોવાના કારણે ટાંકીમાં ભરાતું જ નથી અને સીધે સીધું નળ જોડાણમાં ચાલે જાય છે. જે પાણી મળે છે તે પણ દૂષિત. ગામ મહુડીવાસીઓના કરમમાં આપદાઓ હોય તેમ પીવાના પાણીમાં ફાંફા મારવા પડે છે. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. 40 વર્ષથી રહું છું તો પાણીની સગવડ નથી. 2 કિલોમીટર ચાલી જવું પડશે તો પાણી મળતું નથી. કોઈ લાઇટની સગવડ નથી. કોઈ અમારા ઘરથી નીકળવું હોય તો રસ્તો પણ નથી. તો કોઈ સગવડતું નથી. કોઈ રજૂઆત કરી હતી તંત્ર? કોઈ રજૂઆત કે થઈ જશે. અમે સરપંચને કહીએ છીએ કે અમારો રસ્તો બનાવો. રસ્તો બનાવો તો કોઈ બનાવતો નહીં. એ રસ્તો બન્યો કેટલા ટાઈમ પહેલાં બન્યો? રસ્તો અમારે તો બન્યો જ નહીં. હમ